faire des zooms. क्लास एड कर दीस एना माटे रो अने रो नी अंदर शू कर दीसू नेविगेशन पेस्ट कर दीस एनो कोड कयो कोड पेस्ट करो मैं ने वाळो बराबर एक रो लीधी अने एनी अंदर शू एड करू मैं अहींया थी लईने अहींया सुधी शू एड करू कोड एड करो थयू खबर पड़ी નેવિગેશન સર્ચ બોક્સ લોગો નેવિગેશન તમારો મોબાઈલની સાઈઝ સીધું જ મોબાઈલ પર હું ક્લિક કરીશ સીધું જ મોબાઈલનું પણ અત્યારે ચાલતું નથી નથી ચાલતું ને નીચે ડ્રોપ ડાઉન થતું નથી કારણ કે આપણે જે જાવા સ્ક્રિપ્ટ છે ને હા એને સપોર્ટ કરતી નથી ખ્યાલ આવ્યો શું થાય છે એની જે જાવા સ્ક્રિપ્ટ જે છે ને આપણે નાખી છે 3.10 વાળી એ આનો સપોર્ટ કરતી નથી જો સપોર્ટ કરતી હોત તો તરત હા આવી ગયું જો નીચે હતી એટલા માટે થઈ ગયું મેનું તૈયાર અહીંયા જઈશું આ કઈ સાઈઝ થઈ ગઈ આપણી કઈ સાઈઝ છે આ ચાલો 12 વાગી અરે અહીંયા ઉભો હતું ભાઈ આ ધર્મશાળા મેં કોલેજ કેમ 12 વાગે આવ્યો હતો ક્યાં બહાર જવાનું કેવું તો જોઈએ ને મોઢું કેવું કરે હા ગરીબ ગાય હોય અને મોઢામાં તમાકુ ભરી બરાબર ખ્યાલ આવી ગયો હવે આમાંથી સપોઝ મારે આ પોર્શન કાઢી નાખવું છે તો અહીંયાથી શું કરીશું લખ્યું વેબસાઇટ નેમ સિલેક્ટ કરીને ડિલીટ જતું રહ્યું જે બી તમારે એડિટિંગ કરવું હોય એ કરી શકો ના કશું જ નહીં ડાયરેક્ટ જ હવે સપોઝ આવો મારા લેઆઉટની અંદર તો બ્લેક કલર નથી મારા તો ગ્રીન કલરનું મેનુ છે તો અહીંયા રાઈટ ક્લિક કરવાનું ક્યાં જવાનું ઇન્સ્પેક્ટ એટલે આનો ક્લાસ હશે જો 90 બાર કયો છે 90 બાર એમાં કલર આવશે બેકગ્રાઉન્ડ કલર કયો રાખવો છે તમારે છે બોર્ડર કલર કયો રાખવો છે જે બી તમારે ચેન્જ કરો ટેક્સ્ટનો કલર દરેક વસ્તુ તમે ઇન્સ્પેક્ટ કરી શકો અહીંયાથી છે બોર્ડરનો કલર બેકગ્રાઉન્ડ કલર કઈ લાઈન છે 529 બરાબર તો સીએસએસમાં જવાનું bootstrap.css એની અંદર જઈને શું કરી દેવાનું શું થયું કંટ્રોલ જી કેટલી લાઈન હતી 529 નહીં હોય લેસ છે નેબર ડોટ લેસ કંટ્રોલ જી 529 અજબરું કહેવાય કઈ વાંધો નહીં ક્લાસ ની આપણે શું કરી દઈશું કંટ્રોલ સી કંટ્રોલ એફ કંટ્રોલ જી ફાઇન્ડ આવી ગયો ક્લાસ 4551 છે અહીંયા કેટલી દેખાડે છે કેમ એવું દેખાડે છે લેસ લખેલો આવે છે આપણે લેસ નામની સીએસએસ અટેચ કરી છે એવું છે આ નથી કરી એક વાર ક્લાસ સર્ચ કરીને આ ક્લાસમાં જવાનું અને અહીંયા તમારે શું કરવું હોય જે કલર આપવો હોય તમારો એ કલર આપી દેવાનો કેલા અત્યારે આવો કલર મારે રાખવો છે સપોઝ કયો કલર રાખવો છે કે આ આ રાખવો છે આ રાખવો છે આ રાખવો છે બરાબર તો અહીંયાથી આને શું કરી દેવાની જેમ તમે કરો છો ને કોપી કરી અહીંયા જઈને શું આપી દેવાનું
पेस्ट सेव એટલે અહીંયા એ પરમેનન્ટ કલર ચેન્જ થઈ ગયો. થઈ ગયો પડી ખબર પડી કે ના પડી? લોગ ઇન સાઇન અપ કાઢવું હોય તો અહીંયા કોડમાં જઈને શું કરી દેવાનું, અહીંયાથી લોગ ઇન સાઇન અપ વાળું જે છે એલ આઈ યુ એલ એલ આઈ આ છે ને, અને અહીંયાથી ડિલીટ જતું રહ્યું બરાબર. આ બટન જે આ જે કોડ છે ને એ રિસ્પોન્સિવ જે આપણે બટન જ્યારે મોબાઈલની સ્ક્રીન ખોલીને બટન નહીં આવતું ત્રણ લાઈન વાળું, એ આ બટનનો કોડ છે. આ જો હું કાઢી નાખીશ આઇકોન તો અહીંયાથી બટન નીકળી જશે. ખબર પડી? આ આઇકોન બાર જે છે ને એ આપણે જેમ ફોન્ટ ઓપ્શનમાં નહોતા કરતા લાઇન લાવવા માટે, એમાં આમાં આઇકોન બાર કરીને ક્લાસ આવે, એમાં આ લાઈનો આવી જાય ઓટોમેટિક. ત્રણ જે આવે છે ને ત્રણ વાર કોપી કરો, એલ આઈ એલ આઈ એલ આઈ હારું સ્પાન સ્પાન અને સ્પાન બરાબર. આ કન્ટેનર ફ્લુડ લખેલું છે, અને ડિલીટ કરીશ તો ઓટોમેટિક જે આપણી સ્ક્રીન છે એમાં સેટ થઈ જશે. આપણે જે ઓલરેડી ઉપર નાખેલો છે ને એટલા માટે બરાબર. આ ઇન્વર્સ હું કાઢી નાખું ને અહીંયા બીજા ક્લાસ આવે ડિફોલ્ટ ને નેવ બાર ઇન્વર્સ લખેલું છે. નેવ બાર ઇન્વર્સની જગ્યાએ મારે શું આપવું છે? મારા નેવ બાર બ્રાન્ડ કોલેપ્સ ડિફોલ્ટ ડિફોલ્ટ હું આપીશ તો પાછો કયો કલર આવી જશે? વ્હાઈટ આવી ગયો. ખબર પડી? આ ઇન્વર્સ છે તો આ કલર આવશે આપણે જે કસ્ટમાઇઝ કરે ને એ બરાબર. ચલો મેનુમાં ખ્યાલ આવી ગયો. લોગો હવે સપોઝ મેં લોગોની એક અત્યારે ફોટોશોપ તો થતું નથી ને, તો હું તમને એક લોગો કટ કરીને મૂકીને બતાવત. ઇમેજ ટેસ્ટ આમાંથી એક આ લોગો લઈ લઉં છું બરાબર. આ લઈ લઉં છું ઓલ લોગો આઇકોનની અંદર. કંટ્રોલ એફ ટુ કંટ્રોલ સી ડ્રીમ વ્યૂઅરની અંદર જઈને અહીંયા કયો ટેગ આવશે? આઈએમજી એસઆરસી એન્ટર શેમાં જઈશું? ઇમેજની અંદર લોગો બરાબર બંધ. હવે કોઈ પણ ઇમેજ છે તો ઇમેજ માટે મેં તમને એક ક્લાસ બનાવવાનું કીધું હતું ને, આ ઇમેજ આવી ગયો લોગો આવી ગયો બરાબર. તો આ મારા આમ રિસ્પોન્સિવ થાય એના માટે શું કરવાનું કીધું હતું? હા તો આમાં એ બનાવવાની જરૂર નથી. આ અહીંયાથી જે મેથડ આવી છે અહીંયા શું કરવાનું? ક્લાસ એન્ટર શું લખવાનું? ઇમેજ રિસ્પોન્સ ક્લાસ આવી જશે ઓટોમેટિક, તમારે બનાવવાની જરૂર નથી. ઓટોમેટિક એની સાઇઝ શું થઈ ગઈ છે? નાની છે. ખબર પડી કે ના પડી? બરોબર. કયો ક્લાસ? ઇમેજ મારો સર્કલમાં જોઈએ છે તો અહીં લખવાનું આઈએમજી શું આપવાનું? અહીંયા સર્કલ તો ઓટોમેટિક ઇમેજ આવશે સર્કલમાં. જો કટ થઈ ગઈ ત્યાં હું બીજામાં તમને બતાવું છું. ચલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. આ પાછું અહીંયાથી શું આવશે? ડીઆઈવી એની અંદર એ બધું શીખવાડું. એ આપણે પછી જેમ કરતા તેમ જ કસ્ટમ ક્લાસ કરીને કરવાનું. આના ફિક્સ ક્લાસ છે એનાથી આટલું થઈ જાય. આપણી રીતે આપણે કંઈ પણ કરવું હોય ચેન્જ તો આપણી સ્ટાઇલની અંદર જઈને શું કરવાનું? કસ્ટમ ક્લાસ તમે જેમ કરતા હતા ને એમ આપવાનું. પણ આ આપણે લેઆઉટ બનાવ્યા વગર કર્યું છે ને એટલે, નહીતર ઓટોમેટિક આપણે ગ્રીડ બેઝથી એનું લેઆઉટ બનાવીને આપણે કર્યું હોય ને ઓટોમેટિક શું થાય? એ પ્રમાણે સેટ થાય. સ્ટાઇલ ડોટ સીએસએસ બરાબર. હવે સપોઝ મારામાં સર્ચનું કંઈ પણ ચેન્જ કરવું છે તો શું કરીશું? ક્લાસ અહીંયા આપી દેશે એનું શું ઉતાર કરું? માર્જિન 0 પિક્સેલ અને પેડિંગ